નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું આણંદ ભરદેવ્યા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર બહુપદીઓના ભાગાકાર વિશે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, આપણે ધોરણ 5, 6, 7, 8 એની અંદર ભાગાકાર કરતા શીખી ગયા છીએ, બરાબર. આપણે ભાગાકાર કેવી રીતે કરતા હતા? તો અહીંયા જો 15 ભાગ્યા 2 હોય તો 2 × 7 = 14, બરાબર. શેષ 15 માંથી 14 બાદ કરીએ તો કેટલા વધે છે? 1. જે ઉપર જે પરિણામ મળે છે એને શું કહે છે? ભાગફળ. જે અંતમાં વધે છે તેને શું કહે છે? તો શેષ, બરાબર. પછી જે સંખ્યા વડે ભાગીએ છીએ એને શું કહે છે? ભાજક. જે સંખ્યાને ભાગીએ છીએ એને શું કહે છે? ભાજ્ય, બરાબર. તો મિત્રો, આ પ્રમાણે આપણે આગળના ધોરણની અંદર શીખી ગયા છીએ. પણ અહીંયા જો બહુપદીઓના ભાગાકાર કરવાના છે, એ વખતે જે ભાગફળ મળે છે એ ભાગફળને શું કહે છે? ક્યુ ઓફ એક્સ કહે છે. જે બહુપદી છે એને ભાગવાની છે એને શું કહે છે? ક્યુ ઓફ એક્સ કહે છે. જે અંતમાં વધે છે એને શું કહે છે? આર ઓફ એક્સ કહે છે, બરાબર. હવે જો જે ભાજક છે ભાજકને શું કહે છે? જી ઓફ એક્સ કહે છે. તો મિત્રો, તમે ભાગાકાર કર્યો, બરાબર. એ ભાગાકાર કર્યો પણ અહીંયા જો આ જે ભાજ્ય બહુપદી છે એના બરાબર શું થાય? તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ થાય. અહીંયા જો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, બરાબર. હવે જો અહીંયા ભાજક છે અને આપણે શું કહીએ છીએ? જી ઓફ એક્સ કહીએ છીએ, ગુણ્યા જે ભાગફળ છે અને ક્યુ ઓફ એક્સ કહીએ છીએ. અંતમાં જે શેષ વધે છે અને આર ઓફ એક્સ કહીએ છીએ, બરાબર. તો ભાજ્ય ગુણ્યા ભાગફળ પ્લસ શેષ કરીએ તો આપણને ભાજ્ય બહુપદી મળવી જોઈએ. તો અહીંયા જો જે ભાજક છે કેટલા છે? 2. જે ભાગફળ વધ્યું એ કેટલા મળ્યા? 7. પ્લસ શેષ કેટલી વધે છે? 1. તો શેષ એમાં ઉમેરવાની છે, બરાબર. 2 × 7 = 14 થાય, 14 + 1 = 15 થાય, બરાબર. તો આપણને અહીંયા જોઈએ તો જે 15 મળે છે, 15 બરાબર શું મળે છે? પી ઓફ એક્સ મળે છે. અહીંયા જો પી ઓફ એક્સ મેળવ્યો આપણે, એટલે કે ભાજ્ય બહુપદી મેળવી, બરાબર. તો આના પરથી આપણને અંદાજ આવે કે આપણો જે જવાબ મેળવ્યો છે એ સાચો છે કે ખોટો. તો બહુપદીઓની અંદર આ જ પ્રમાણે આપણે ભાગાકાર કરીને એની ચકાસણી કરીએ તો આપણો જવાબ સાચો છે કે ખોટો એ વિશેનો ખ્યાલ મળી જાય. તો અહીંયા જો જે 15 મેળવ્યા છે એ કેવી રીતે મેળવ્યા? ભાજ્ય ગુણ્યા અહીંયા ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. ભાજક અને ભાગફળ એનો ગુણાકાર કરી શેષ એમાં ઉમેરી. તો મિત્રો, હવે આપણે બહુપદીઓનો ભાગાકાર કરીએ. તો આપણને ઉદાહરણ નંબર 6 ની અંદર બહુપદી આપેલી છે, બરાબર. એ બહુપદીનો ભાગાકાર કરવાનો છે અને ભાગફળ અને શેષ મેળવવાનો છે. તો જો અહીં બહુપદી કહે છે x + 3x² - 1, એનો 1 + x વડે ભાગાકાર કરવાનો છે. તો પહેલી ક્રિયા આપણી શું આવે? કે જે ઘાત છે, જે મોટી ઘાત એ પહેલી લખવાની, પછી એનાથી નાની ઘાત એટલે ઘાત ઉતરતા ક્રમમાં લખવાની, બરાબર. તો પહેલા 3x² મોટી ઘાત વાળું પદ લખ્યું. પછી જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એના આગળ જે ચિહ્ન હોય એ જ મૂકવાનું છે.
અહીંયા 3x નો હોય પ્લસ હતો તો આપણે પ્લસ અહીંયા લખ્યા નથી કારણ કે પ્લસ હોય તો લખવાની જરૂર નથી પછી પ્લસ x માઈનસ 1 બરાબર હવે જો 3x પ્લસ x માઈનસ 1 એ બહુપદીને ક્રમમાં ગોઠવી દીધી પછી અહીંયા ભાગાકાર કઈ બહુપદી વડે કરવાનો છે 1 પ્લસ x વડે કરવાનો છે એને ક્રમમાં ગોઠવી દઈએ તો પહેલા કયું પદ આવે x આવે પછી પ્લસ અહીંયા જો પ્લસ 1 છે એટલે આપણે પ્લસ 1 મૂકીએ એટલે 3x² + x - 1 છે એનો x + 1 વડે ભાગાકાર કરવાનો છે તો ચાલો હવે ભાગાકાર કરીએ અહીંયા જો 3x નો વર્ગ છે અહીંયા x ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 3x નો વર્ગ મળે તો જો x ને 3x વડે ગુણીએ તો શું મળે 3x નો વર્ગ મળે છે બરાબર તો x ગુણ્યા 3x બરાબર 3x નો વર્ગ થાય પછી જો અહીંયા પ્લસ છે અહીંયા પણ પ્લસ છે પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ થાય બરાબર હવે જો 1 નો ગુણાકાર 3x જોડે કરીએ તો શું થાય તો 1 ગુણ્યા 3x એટલે 3x જ થાય બરાબર જો સમજ ના પડે તો તમારે બાજુમાં અથવા તો રફ કામની અંદર પણ તમે કરી શકો છો હવે જો અહીંયા ચિહ્ન બદલવાનું ચિહ્ન અહીંયા માઈનસ પ્લસ છે તો માઈનસ થશે પ્લસ છે તો માઈનસ થશે એ કેમ આમ કેમ આમ કર્યું આપણે પેલા ભાગાકારની અંદર તો નહોતા કરતા તો અહીંયા જો પેલાની અંદર તો એક જ પદ હતું અહીંયા કેટલા પદ છે બે પદ છે માટે જો 3x² + 3x 3x² + 3x એ બહુપદી ઉપરની બહુપદીમાંથી બહાર કરવાની છે તો આગળ ચિહ્ન કયું આવે માઇનસ નું આવે હવે જો તમે કૌંસ છોડો છો તો અહીંયા -3x² થાય આ પ્લસ 3x છે કૌંસ છોડીએ તો શું થાય માઇનસ 3x થાય બરાબર એટલા માટે જો 3x નો વર્ગ માઇનસ થયો 3x 1 માઇનસ થયો બરાબર હવે 3x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ માઇનસ કેન્સલ કરી દઈએ હવે જો અહીંયા 3x કેવા છે તો 3x માઇનસ છે પ્લસ x છે તો કેટલા વધે તો જો અહીં માઇનસ 3x પ્લસ x કરીએ બરાબર તો અહીંયા જો 3x માઇનસ છે પ્લસ x છે તો અહીંયા 3x માંથી x બાદ કરીએ તો કેટલા વધે 2x વધે બરાબર 2x વધે તો મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે માઇનસ નું એટલે આપણે માઇનસ નું ચિહ્ન મૂકવાનું છે તો અહીંયા જો માઇનસ 2x વધે છે ઉપરથી કેટલા ઉતારીએ માઇનસ 1 ઉતારીએ બરાબર હવે જો આપણે માઇનસ 2x લાવવાના છે x ને કેટલા વડે ગુણીએ તો માઇનસ 2x મળીએ તો જો x ને 2 વડે ગુણીએ બરાબર 2 પણ કેવા માઇનસ કારણ કે અહીંયા તો માઇનસ 2x લાવવાના છે કરી જોઈએ ગુણાકાર માઇનસ 2 ગુણ્યા x બરાબર શું થાય માઇનસ 2x થાય છે બરાબર તો અહીંયા માઇનસ 2x લાવવાના છે x ગુણ્યા 2 એટલે માઇનસ 2x આ પ્લસ ગુણ્યા માઇનસ માઇનસ 1 ગુણ્યા 2 2 થાય બરાબર હવે જો અહીં માઇનસ જે ચિહ્ન છે એ પ્લસ કરીએ જે માઇનસ ચિહ્ન છે એને પણ પ્લસ કરીએ તો અહીંયા જો માઇનસ 2x પ્લસ 2x કેન્સલ થઈ જાય તો વધે કેટલા અહીંયા માઇનસ 1 છે પ્લસ 2 છે એટલે 2 માંથી 1 બાદ કરીએ અહીંયા જો માઇનસ 1 પ્લસ 2 આ પ્રમાણે હોય તો શું થાય માઇનસ 1 પ્લસ 2 2 માંથી 1 જાય તો 1 વધે તો અહીંયા 2 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે છે 1 બરાબર હવે જે આપણે રફ કામ કર્યું છે તે ચકી નાખીએ તો જો મિત્રો અહીં જે અંતમાં વધે છે એને શું કહે છે એને r ઓફ x એટલે કે શેષ કહે છે બરાબર જે ઉપર મળે છે એને શું કહે છે q ઓફ x એટલે કે ભાગફળ કહે છે જે બહુપદી છે એ બહુપદી એને શું કહે છે q ઓફ x કહે છે બરાબર અને જે બહુપદી વડે ભાગી એટલે કે ભાજક બહુપદી એને શું કહે છે g ઓફ x કહે છે બરાબર
તો જો મિત્રો તમારો જવાબ સાચો મળ્યો કે ખોટો એને જો ચકાસણી કરવી હોય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ એટલે ભાજકનો ભાગફળ જોડે ગુણાકાર કરીએ અને શેષ એમાં ઉમેરીએ તો આપણે p(x) જે બહુપદી છે એ મળી જોઈએ તો ચલો આપણે તાળો મેળવી લઈએ તો p(x) બરાબર શું થાય p(x) બરાબર g(x) ગુણ્યા q(x) પ્લસ r(x) હવે જો અહીં જે બહુપદી p(x) બરાબર કઈ હતી x + 3x² - 1 હતી એટલે કે આપણે ક્રમમાં ગોઠવી હતી 3x² + x - 1 એ બહુપદી મળે છે કે નહીં એની ચકાસણી કરી લઈએ તો જો g(x) એટલે કે ભાજક બહુપદી કઈ હતી x + 1 તો અહીંયા x + 1 મૂકી દઈએ ગુણ્યા q(x) એટલે ભાગફળ બહુપદી કઈ મળી 3x - 2 મળી એટલે 3x - 2 પ્લસ r(x) શેષ કેટલી વધે છે 1 વધે છે તો અહીંયા 1 લખી દઈએ બરાબર પછી જો આ બે આ બંને એટલે કે ભાજક અને ભાગફળ એ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે એટલે જો પહેલા x નો ગુણાકાર કૌંસ જોડે થાય એટલે x નો ગુણાકાર 3x - 2 જોડે કરવાનો બરાબર પછી પ્લસ 1 નો ગુણાકાર અહીંયા જો પ્લસ 1 છે એટલે પ્લસ 1 નો ગુણાકાર 3x - 2 જોડે કરવાનો પછી પ્લસ શેષ 1 છે એટલે પ્લસ 1 મૂકે એનો ગુણાકાર કરવાનો નથી કારણ કે પ્લસ 1 છે ફક્ત આ બે જ કૌંસનો ગુણાકાર છે હવે જો x / 3x કરીએ તો શું થાય છે 3x નો વર્ગ થાય છે - 2 / x કરીએ તો શું થાય - 2x થાય પ્લસ 1 / 3x કરીએ તો શું થાય તો પ્લસ 3x થાય પ્લસ 1 / - 2 કરીએ તો શું થાય 2 એકા 2 પ્લસ માઇનસ માઇનસ 2 થાય બરાબર અંતમાં શેષ કેટલી છે 1 છે હવે જુઓ અહીંયા સજાતીય પદો હોય એટલે કે સાદુ રૂપ આપી દઈએ એટલે 3x નો વર્ગ અહીંયા માઇનસ 2x છે પ્લસ 3x છે એટલે 3x માંથી 2x બાદ કરીએ તો કેટલા વધે તો પ્લસ x વધે છે બરાબર અહીંયા માઇનસ 2 છે પ્લસ 1 છે 2 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે 1 વધે પણ કેવા તો માઇનસ 1 બરાબર 3x² + x - 1 બહુપદી મળી જાય છે p(x) બરાબર તો જો આપણે એ બહુપદી મળતી હોય તો આપણે જે જવાબ મેળવે છે એ સાચો છે એમ કહી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ ભાગાકારની અંદર સમજ પડી ગઈ હશે તો હવે આપણે લેક્ચર 12 ની અંદર બીજા દાખલાઓની સમજૂતી મેળવીશું તો એકવાર ફરીથી જોઈ લઈએ અહીંયા 3x² + x - 1 છે એનો ભાગાકાર x + 1 જોડે કરવાનો અહીંયા બહુપદી આપેલી હતી એની અંદર ક્રમમાં ગોઠવેલી નહોતી આપણે પહેલા ક્રમમાં ગોઠવવાની છે ઉતરતા ક્રમમાં મોટી ઘાત વાળું પદ પહેલા લખવાનું પછી એનાથી નાની ઘાત પછી એનાથી નાની ઘાત હવે x + 1 વડે ભાગાકાર કરવાનો છે x + 1 વડે ભાગાકાર કરીએ તો અહીંયા ભાગફળ કેટલું મળે છે 3x - 2 મળે છે શેષ કેટલી વધે છે 1 વધે છે બરાબર તો તમે આ પ્રમાણે તાળો મેળવીને તમારા જવાબની ચકાસણી કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ જે વિડિયો તમે નિહાળ્યો એને તમે નોટ ડાઉન કરી દેજો જેથી સરળતાથી સમજી શકાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો